લખાણ જે છે સ્લાઇડમાં આપણે તારીખ અને સમય ઉમેરી શકીએ અને આપણે જે સ્લાઇડ જે છે એને નંબર પણ આપી શકીએ તેમજ આપણે સ્લાઇડની ની અંદર કોઈ વિડીયો મૂકવો હોય અથવા કોઈ સંગીત મૂકવું હોય તે પણ આપણે મૂકી શકીએ આવું આપણે ઇન્સર ટેબમાં ભણી ગયા પછી આપણે ભણ્યા હતા એનિમેશન એનિમેશન નામનું ટેબ જે છે એની મદદથી આપણે આખી જે પ્રેઝન્ટેશન છે એમાં આપણે જે એનિમેશન મૂકવ્યું હોય એટલે કે દાખલા તરીકે તમારું જે સ્લાઇડ જે છે એમાં ઉપરની તરફ તમારી સ્લાઇડ આવવી જોઈએ એના એ માટેનું તમે એનિમેશન સેટ કરી શકો ઉપરની સાઇડથી બાજુની સાઈડથી ડાબી બાજુએથી જમણી બાજુએથી કે પછી તમારે ચેક સાકારમાં તમારી સ્લાઇડ આવવી જોઈએ એ તમે સ્લાઇડ જે છે એને તમે એનિમેશન આપી શકો છો એના વિશે ભણ્યા હતા ત્યાર પછી તમારા સ્લાઇડની અંદર તમે કોઈ ચિત્ર મૂકેલા છે તો એને આપણે કસ્ટમ એનિમેશન જે છે એની મદદથી આપણે એ ચિત્રને પણ એનિમેશન આપી શકીએ છીએ એના વિશે ભણ્યા હતા એ ચિત્ર જે છે એને આપણે ચાર પ્રકારે એનિમેશન આપી શકીએ એવા ચાર પ્રકાર હતા એન્ટ્રાન્સ એમ્ફેસિસ એક્ઝિટ અને મોશન પાથ બરાબર ને એન્ટ્રાન્સથી આપણે શરૂઆતની અસર અસર દર્શાવી શકીએ એમ્ફેસિસ જે છે એનાથી આપણે ભાર મૂકી શકીએ એક્ઝિટથી આપણે ઇફેક્ટનો અંત દર્શાવી શકીએ અને મોશન પાક થી આપણે ગતિ નક્કી કરી શકીએ આવું આપણે ભણ્યા હતા ત્યાર પછી આપણે હતા ભણ્યા હતા કે સ્લાઇડ શો નામનું જે આપણું આગળનું ટેબ જે છે એ છે સ્લાઇડ શો એમાં ફ્રોમ બિગિનિંગ ફ્રોમ બિગિનિંગથી આપણે બધી સ્લાઇડ એટલે કે આપણે બધી આખું પ્રેઝન્ટેશન જે છે એને આપણે શરૂઆતથી આપણે જોવું હોય તો એના માટે આપણે ફ્રોમ બિગિનિંગ જે છે એ વિકલ્પનો ઉપયોગ કરી શકીએ એના માટેની શોર્ટકટ કીએ છે એફ ત્યાર પછી છે જે આપણે સ્લાઇડમાં કામ કરતા હોય એ આપણે જે સ્લાઇડ શો જોવો હોય તો એના માટે આપણે કરંટ સ્લાઇડ છે એ વિકલ્પનો ઉપયોગ કરી શકીએ અને કસ્ટમ સ્લાઇડ જે છે એનો ઉપયોગ આપણે જે સિલેક્ટ કરેલી હોય એ સ્લાઇડ જોવા માટે આપણે કસ્ટમ સ્લાઇડનો ઉપયોગ કરી શકીએ હવે આજે આપણે ભણવાનું છે સેટઅપ સ્લાઇડ શો ત્યાર પછીનું જે વિકલ્પ જે છે એ છે સેટઅપ સેટઅપ સ્લાઇડ શો જે છે એની મદદથી આપણે શું કરી શકીએ તૈયાર કરેલ સ્લાઇડમાં તે જુદી જુદી રીતે સ્લાઇડ શો તૈયાર કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે જુદી જુદી રીતે તમારે સ્લાઇડ શો જો તમે તમે જે સ્લાઇડ બનાવેલી છે એને તમારે જુદી જુદી સ્લાઇડ શો તૈયાર કરવો છે તો એના માટે આ તમારો જે સેટઅપ સ્લાઇડ શો જે છે એનો ઉપયોગ તમે કરી શકો ત્યાર પછી જે રિહર્સ ટાઈમિંગ રિહર્સ ટાઈમિંગ જે છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તો અહીંયા જુઓ અહીંયા તમને ઉપર રિહર્સ ટાઈમિંગ એવો આપણને ઓપ્શન આપેલો છે તો એ રિહર્સ ટાઈમિંગનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એના માટે પ્રેઝન્ટેશનને ક્લિક અથવા એન્ટર આપ્યા વગર ટાઈમિંગ મુજબ ચલાવવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ સ્લાઇડ શો મેનુમાં રિહર્સ ટાઈમિંગ વિકલ્પ પર ક્લિક કરો જેથી સ્ક્રીન પર રિહર્સલ નામનું બોક્સ જોવા મળશે તેમાં એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ કેટલા સમય પછી દર્શાવીએ સેટ કરી છેલ્લે સ્ક્રીન પર એક મેસેજ જોવા મળશે શું કરવાનું તમારે પ્રેઝન્ટેશન જે છે તમારી સ્લાઇડ જે છે તમારે તમારે ચલાવવી હોય તો એક જે પ્રેઝન્ટેશન ખતમ થાય એટલે એન્ટર કી આપવી પડે ત્યાર પછી તમારી બીજી સ્લાઇડ ચાલુ થાય એવું થાય છે બરાબર ને તો હવે આપણે એવું કરવું છે કે આપણે એન્ટર કી લગાવવી પડે નહીં આપણે એક વખત એફ કી આપણે પ્રેસ કરી દીધી આપણે પ્રેઝન્ટેશન એક વખત ચાલુ કરી દીધું તો આપણે એક પણ પ્રકારની એન્ટર એક પણ વખત એક પણ વખત આપણે એન્ટરથી દબાવવી નથી એના વગર જ આપણું જે પ્રેઝન્ટેશન છે ચાલવું જોઈએ તો એના માટે શું કરી શકાય તો કે પ્રેઝન્ટેશનને ક્લિક કર્યા અથવા એન્ટર આપ્યા વગર ટાઈમિંગ મુજબ ચલાવવા માટે આ વિકલ્પનો આપણે ઉપયોગ કરી શકીએ કયા વિકલ્પનો રિહર્સ ટાઈમિંગ આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે શું કરવાનું સ્લાઇડ શો મેનુ જે છે સ્લાઇડ શો મેનુમાં રિહર્સ ટાઈમિંગ વિકલ્પ પર ક્લિક કરવાનું સ્લાઇડ શો મેન્યુ અંદર છે રિહર્સ ટાઈમિંગ એના પર ક્લિક કરવાનું જેથી સ્ક્રીન પર આપણને રિહર્સલ રિહર્સલ એવું એવું બોક્સ જોવા મળશે તેમાં એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ કેટલા સમય પછી દર્શાવવી છે એક સ્લાઇડ તમારી જે છે એના પછી બીજી સ્લાઇડ તમારે કેટલા મિનિટ પછી બીજી સ્લાઇડ ચાલુ થવી જોઈએ કેટલા એ મિનિટ કેટલો સમય કેટલો સમય છે એના પછી તમારે બીજી સ્લાઇડ ખોલવી જોઈએ ખોલવી જોઈએ એ તમારે ટાઈમિંગ આની અંદર સેટ કરવાનો છે અને ત્યાર પછી છેલ્લે તમને સ્ક્રીન પર એક મેસેજ જોવા મળશે તમે એમાં ટાઈમિંગ સેટ કરી દેશો એટલે તમને અહીંયા મેસેજ જોવા મળશે ધ ટોટલ ટાઈમ ફોર સ્લાઇડ 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 વોઝ કીપ ન્યુ ટાઈમિંગ યુઝ વેન્યુ શો તમારે જો બીજો કાંઈ ટાઈમિંગ સેટ કરવો હોય તો તમારે સેટ આની મદદથી કરી શકો તમે એક સ્લાઇડનો તમે ટાઈમિંગ આમાં સેટ કરી દીધો પછી તમારે બીજી સ્લાઇડનો નો ટાઈમિંગ સેટ કરવો છે તો તમારે યસ આપવાનું બરાબર એવી રીતે તમે આની જે રિહર્સલ જે છે એની મદદથી તમે ટાઈમિંગ સેટ કરી શકો છો જેમાં યસ પર ક્લિક કરતા પ્રેઝન્ટેશનમાં રહેલી સ્લાઇડ આપણને સ્લાઇડર સ્લાઇડ શોર્ટર વ્યૂ માં જોવા મળશે તેમજ તે દરેકની નીચે નક્કી નક્કી કરેલો ટાઈમ પણ જોવા મળશે તમારે શું કરવાનું કે સૌથી પહેલા તમારે સ્લાઇડ જે શો છે એ સ્લાઇડ શો ને ટાઈમિંગ પ્રમાણે તમારે ચલાવવો છે તો એના માટે સૌથી પહેલા સ્લાઇડ શો મેનુમાં જવાનું એની અંદર રિહર્સ ટાઈમિંગ પર ક્લિક કરશો એટલે આ રીતનું રિહર્સલ નામનું બોક્સ તમને જોવા મળશે એમાં પહેલી સ્લાઇડનો તમારે સ્લાઇડ જે છે એનો તમારે ટાઈમ નક્કી કરી દેવાનો બરાબર અહીંયા પહેલી સ્લાઇડનો તમે ટાઈમ નક્કી કરી દીધો પછી તમે પાછી બીજી સ્લાઇડનો ટાઈમ અહીંયાથી નક્કી કરી શકો છો ત્રીજી સ્લાઇડ હોય તો ત્રીજી સ્લાઇડનો જેટલી સ્લાઇડ હોય એનો ટાઈમ તમારે નક્કી કરી દેવાનો પછી તમને આવો મેસેજ આવશે તો તમારે યસ પર ક્લિક કરી દેવાનું બરાબર આવી રીતે તમે યસ પર ક્લિક કરશો તો શું થશે તેમાં તમને પર ક્લિક પ્રેઝન્ટેશનમાં રહેલી સ્લાઇડ એ સ્લાઇડર શોર્ટર વ્યુમાં તમને જોવા મળશે સેમાં જોવા મળશે સ્લાઇડર શોર્ટર વ્યુમાં આપણે બધેનો ટાઈમિંગ નક્કી કરી દઈએ પછી આપણને સ્લાઇડર શોર્ટર વ્યૂમાં જોવા મળે એ દરેક સ્લાઇડની નીચે આપણે જે નક્કી કરેલો હોય સેટ કર્યો હોય ટાઈમ પણ જોવા મળે બરાબર આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ જુઓ આ જે દરેક સ્લાઇડ જે છે એમાં પહેલી સ્લાઇડ છે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેકન્ડનો ટાઈમ છે ઝીરો સેવન ઝીરો પોઈન્ટ ઝીરો ટેન આમાં ટ્વેલ્વ અહીંયા ફોર્ટીન સિક્સટીન એટીન ટ્વેન્ટી બરાબર આ રીતે તમે જે કંઈ પણ ટાઈમ નક્કી કરશો એ ટાઈમ તમને અહીંયા જોવા મળશે બરાબર આગળ છે સ્લાઇડ શો સતત ચાલુ રાખવો હોય એટલે કે તમારો જે સ્લાઇડ શો છે તમારે સતત ચાલુ રાખવો છે તો તમે કિશોક શો જે છે એની મદદથી તમે આવું કામ કરી શકો છો પ્રેઝન્ટેશન ને સતત ચાલુ રાખવા માટે આ વિકલ્પનો ઉપયોગ થાય છે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે સ્લાઇડ શો મેનુમાં સેટઅપ શો વિકલ્પ પર ક્લિક કરો તમારે સ્લાઇડ શો ને સતત ચાલુ રાખવું હોય તો કિશોક શો જે છે એની મદદથી આપણે કરી શકીએ તો એના માટે શું કરવાનું આ વિકલ્પનો કિશોક શો જે છે સ્લાઇડ શો ને આપણે ચાલુ રાખવી માટે સ્લાઇડ શો મેનુ જે છે એમાં સેટઅપ શો સેટઅપ શો નામનું જે વિકલ્પ જે છે એમાં આપણે ક્લિક કરવાનું એની મદદથી સેટઅપ શો જે છે એનું ડાયલોગ બોક્સ તમને અહીંયા જોવા મળે છે એવું ડાયલોગ બોક્સ તમને જોવા મળશે તેમાં શો ટાઈપમાંથી બ્રાઉઝર એટ અ કિશોક એટલે કે ફૂલ સ્ક્રીન પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરો હવે એફઆઈ પ્રેસ સતત ચાલુ રહેશે એમાં શું કરવાનું બ્રાઉઝર એટ કિશોક અહીંયા ફૂલ સ્ક્રીન જો અહીંયા જોઈ શકો છો શો ટાઈપની અંદર બ્રાઉઝર એટ અ કિશોક શો ફૂલ સ્ક્રીન આના પર તમે ચેકબોક્સ પર ક્લિક કરશો અને પછી શું કરવાનું ઓકે અને પછી તમારે કી એટલે કે તમારે સૌથી આપણે પ્રેઝન્ટેશન જોવાનું ચાલુ કરીએ એના માટે કી પ્રેસ કરીએ બરાબર તો કી પ્રેસ કરશો તો તમારું જે પ્રેઝન્ટેશન છે ચાલુ રહેશે બરાબર આપણે ટાઈમિંગ સેટ કેવી રીતે કરી શકીએ તો એના માટે હતું ઓપ્શન કે આપણે સૌથી પહેલા શું કરવાનું સ્લાઇડ શોમાં એમાં રિહર્સ ટાઈમિંગ એમાં તમને રિહર્સલ નામનું ડાયલોગ બોક્સ જોવા મળે એની મદદથી તમે ટાઈમિંગ સ્લાઇડ જે સ્લાઇડ જે છે એમાં ટાઈમિંગ સેટ કરો અને એ પ્રમાણે તમે સ્લાઇડને ટાઈમિંગ આપી શકો છો અને પછી તમારે એના માટે કી દબાવવાની જરૂર રહેશે નહીં એની જાતે જાતે સ્લાઇડ ફરી જશે ત્યાર પછી તમારે સ્લાઇડ જે છે એને તમારે કન્ટિન્યુઅસલી ચાલુ રાખવી છે તો એના માટે કિશોક શો જે છે એનો ઉપયોગ તમારે કરવો પણ એના માટે શું કરવાનું સ્લાઇડ શો મેનુની અંદર સેટઅપ શો એના પર ક્લિક કરવાનું એટલે ડાયલોગ બોક્સ જોવા મળશે એમાં બ્રાઉઝર એટ કિશોક એમાં ફૂલ સ્ક્રીન પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરી કી પ્રેસ કરવાથી તમારું પ્રેઝન્ટેશન સતત ચાલુ રહેશે ત્યાર પછી છે વ્યૂ ટેબ વ્યૂ ટેબ ની અંદર આ ટેબના ઉપયોગથી પ્રેઝન્ટેશનને જુદા જુદા વ્યૂમાં જોઈ શકાય છે ઝૂમ એટલે કે મોટી સાઇઝ કરીને પણ જોઈ શકાય છે જુદા જુદા વ્યૂમાં તમારે સ્લાઇડ જે છે એને તમે તમારું જે પ્રેઝન્ટેશન છે એને જોઈ શકો છો ઝૂમ એટલે કે અહીંયા જે ઝૂમ છે એની મદદથી તમે મોટી સાઈઝ કરીને પણ પ્રેઝન્ટેશનને જોઈ શકો છો ત્યાર પછી છે પ્રેઝન્ટેશન વ્યૂઝ પ્રેઝન્ટેશન વ્યૂઝ જે છે એમાં એમાં ની અંદર પ્રેઝન્ટેશન અહીંયા તમે ઉપર જોઈ શકો છો પ્રેઝન્ટેશન વ્યૂ પ્રેઝન્ટેશન વ્યૂ જે છે એની અંદર આપણે સમજીએ આ કમાન્ડના ઉપયોગથી પ્રેઝન્ટેશન ની જુદા જુદા વ્યૂમાં જોઈ શકાય છે આપણે એમાંથી સૌથી રસપ્રદ એવા સ્લાઇડર શોર્ટર વ્યૂ ને સમજીએ સ્લાઇડર શોર્ટર જે છે એ વ્યૂને આપણે સમજીએ એમાંથી સૌથી રસપ્રદ હોય ને એવું છે એક સ્લાઇડર શોર્ટર તો અહીંયા જુઓ સ્લાઇડર શોર્ટર જે છે એની એના એ વિકલ્પને આપણે સમજી લઈએ એમાં છે પ્રેઝન્ટેશનમાં રહેલ બધી જ સ્લાઇડ ને નાના સ્વરૂપમાં જોવા માટે સ્લાઇડર શોર્ટર વ્યૂનો ઉપયોગ થાય છે પ્રેઝન્ટેશનમાં તમે જેટલી પણ દાખલા તરીકે અહીંયા આઠ સ્લાઇડ બનાવેલી છે તો આઠ આઠ સ્લાઇડને તમારે જોવી હોય તો તમે આ સ્લાઇડર શોટરનો ઉપયોગ કરી શકો એના માટે શું કરવાનું તમારે વ્યૂ ટેબલની અંદર સ્લાઇડર શોટર નામનો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો સ્લાઇડર શોર્ટર વ્યૂ જોવા માટે વ્યૂ મેનુમાં સ્લાઇડર શોર્ટર વ્યૂ પર ક્લિક કરો સ્લાઇડર શોર્ટર વ્યૂ ના ફાયદા એ છે કે વ્યૂમાં સ્લાઇડ સ્લાઇડનો ક્રમ સરળતાથી બદલાવી શકાય છે તેમજ ચિત્ર અને ચાર્ટ પણ જોઈ શકાય છે તમારે આનો આનો ઉપયોગ અને આનો ફાયદો શું છે કે તમે બધી સ્લાઇડ એકસાથે જોઈ શકો અને તમારે એનો ક્રમ બદલાવો હોય બીજી સ્લાઈડ ને પહેલા નંબર પર લઈ જાવ પહેલી સ્લાઇડને ને બીજા નંબર પર લઈ જવી હોય તો તમે સરળતાથી એને બદલાવી શકો છો બરાબર ફરીથી આ સમજાવી દો વ્યૂ અંદર સૌથી તમારે જો બધી સ્લાઇડને એક સાથે જોવી હોય તો શું કરવાનું વ્યૂ મેનુ વ્યૂ ટેબ જે છે એની અંદર સ્લાઇડર શોર્ટર પર ક્લિક કરવાનું એટલે તમને બધી સ્લાઇડ એકસાથે જોવા મળશે એની મદદથી તમે શું કરી શકો સ્લાઇડનો ક્રમ બદલાવી શકો બધી સ્લાઇડ એક સાથે જોઈ શકો બરાબર ત્યાર પછી છે પેલું વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં પહેલું ખાલી જગ્યા એટલે દાખલ કરવું દાખલ કરવું એટલે શું આવે જવાબમાં ઇન્સર્ટ એટલે દાખલ કરવું બરાબર બીજો જે છે એ છે ખાલી જગ્યા ટેબમાં આપેલ વિકલ્પના ઉપયોગથી ટેબલ ક્લિપ આર્ટ શેપ દાખલ કરી શકાય છે કયા વિકલ્પના ઉપયોગથી આપણે ટેબલ ક્લિપાર્ટ અને શેપ દાખલ કરી શકીએ તો જવાબમાં આવશે ઇન્સર્ટ જે છે વિકલ્પના ઉપયોગથી આપણે ટેબલ ક્લિપાર્ટ શેપ દાખલ કરી શકીએ ત્યાર પછી ત્રીજું સ્લાઇડમાં વિષયને અનુરૂપ ચિત્ર દાખલ કરવા માટે વિષયને અનુરૂપ ચિત્ર દાખલ કરવા માટે ખાલી જગ્યા વિકલ્પ પર ક્લિક કરવું જવાબમાં આવશે ક્લિપાર્ટ ચિત્ર દાખલ કરવા હોય તો ક્લિપાર્ટ ત્યાર પછી ચોથું ખાલી જગ્યા વિકલ્પમાં વિકલ્પથી સ્લાઇડમાં લખાણને આકર્ષક બનાવી શકાય લખાણને આકર્ષક બનાવવું હોય તો જવાબમાં આવશે વડાટ ક્લિપ આર્ટ કે આર્ટ ક્લિપ કે ક્લિપ આર્ટ જવાબમાં આવશે વડા આપણે લખાણને આકર્ષક બનાવી શકીએ શું સ્લાઇડમાં પ્રેઝન્ટેશન સાથે મ્યુઝિક મૂકી શકાય છે હા આપણે પ્રેઝન્ટેશન સાથે મ્યુઝિક મૂકી શકીએ પ્રેઝન્ટેશન કેવું દેખાશે તે અગાઉથી જાણવું એટલે તમારે અગાઉથી જાણવું છે પ્રેઝન્ટેશન કેવું દેખાશે તો એના માટે આપણે પ્રીવ્યુ ઉપયોગ કરી શકીએ ત્યાર પછી જે ખાલી જગ્યા દ્વારા અલગ અલગ ઇમેજ ને અલગ અલગ એનિમેશન આપી શકાય છે કસ્ટમ એનિમેશન દ્વારા ઇમેજ તમારા અલગ અલગ ચિત્ર જે છે અલગ અલગ તમે એનિમેશન આપી શકો છો એન્ટ્રાન્સ એટલે શું થાય શરૂઆતની અસર એન્ટ્રાન્સ એટલે શરૂઆતની અસર ત્યાર પછી છે નવમું એક્ઝિટનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે એક્ઝિટનો ઉપયોગ ઇફેક્ટનો અંત કરવા માટે થાય છે દસમું સૌથી પહેલી સ્લાઇડ સ્લાઇડ શો શરૂ કરવા માટે સૌથી પહેલી સ્લાઇડ થી સ્લાઇડ શો શરૂ કરવા માટે ફ્રોમ કરંટ સ્લાઇડ કસ્ટમ સ્લાઇડ શો કે ફ્રોમ બિગિનિંગ જવાબ આવશે ફ્રોમ બિગિનિંગ ફ્રોમ થી આપણે સ્લાઇડ જે છે સૌથી પહેલી સ્લાઇડ થી આપણે સ્લાઇડ શો શરૂ કરી શકીએ ત્યાર પછી અગિયારમું સૌથી પહેલી સ્લાઇડ થી સ્લાઇડ શો શરૂ કરવા માટે શોર્ટકટ કી ખાલી જગ્યા છે જવાબમાં આવશે એફ ફાઈવ કરંટ સ્લાઇડ એટલે કરંટ સ્લાઇડ એટલે શું થાય જે સ્લાઇડમાં આપણે કાર્ય શરૂ હોય એ સ્લાઇડ ને શું કહેવાય કરંટ સ્લાઇડ બરાબર આગળ છે તેરમો માત્ર સિલેક્ટ કરેલી સ્લાઇડ નો સ્લાઇડ શો બનાવવા માટે ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે ખાલી તમે સિલેક્ટ કર્યું હોય દાખલા તરીકે પહેલી અને ત્રીજી સ્લાઇડ તમે સિલેક્ટ કરેલી છે તો બંનેનો સ્લાઇડ શો તમારે બનાવવો હોય તો એના માટે કયો વિકલ્પ ઉપયોગી છે તો કસ્ટમ સ્લાઇડ શો કરન્ટ સ્લાઇડ કે ફ્રોમ બિગિનિંગ જવાબમાં આવશે કસ્ટમ સ્લાઇડ શો તમે સિલેક્ટ કર્યું એટલી સ્લાઇડનો તમારે સ્લાઇડ શો જોવો હોય તો કસ્ટમ સ્લાઇડ ઉપયોગ કરી શકાય પ્રેઝન્ટેશન ને ક્લિક કર્યા વગર માત્ર ટાઈમિંગ મુજબ ચલાવવા માટે ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગી છે શું આવશે જવાબમાં રિહર્સ ટાઈમિંગ ત્યાર પછી છે પ્રેઝન્ટેશન ને સતત ચાલુ રાખવા માટે ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ થાય છે તમારે કન્ટિન્યુઅસલી ચાલુ રાખવું હોય તો કિશોક શો પ્રેઝન્ટેશનમાં રહેલી બધી જ સ્લાઇડ ને નાના નાના સ્વરૂપમાં જોવી એટલે ખાલી જગ્યા વ્યૂ નાના નાના તમારે સ્વરૂપમાં જોવી છે બધી સ્લાઇડને તો એને શું કહેવાય સ્લાઇડર શોર્ટર ઝૂમ એટલે મોટી સાઈઝ કરવી ત્યાર પછી અઢારમું છે ખાલી જગ્યા વ્યૂમાં સ્લાઇડનો ક્રમ સરળતાથી બદલાવી શકાય છે સ્લાઇડર શોર્ટરમાં તમે સ્લાઇડનો ક્રમ સરળતાથી બદલાવી શકો છો ત્યાર પછી ઓએમઆર શીટ જે છે એમાં છે તમારે શું કરવાનું અઢારમો જે વિકલ્પ છે એમાં જવાબ છે એ તો એ નામનું ઓપ્શન છે એમાં તમારે ઘાટું કરી દેવાનું અને આપણે જે મેં બધી જગ્યાએ બધા જવાબમાં નીચે લાઈન કરી છે આ જવાબ તમારે ક્યાં લખવાના ખાલી જગ્યાની અંદર આ રીતે બરાબર સમજાઈ ગયું બધાને આજનો વિડીયો અહીંયા સુધી છ તો આગળના વિડીયોમાં મળીશું ત્યાં સુધી વંદે માત્રમ